બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ। સુરતની કોવિડ હોસ્પિટલમાં હોબાળો મચી ગયો। બારડોલીની ઉમરાખ કોવિડ હોસ્પિટલ કે જ્યાં કોરોના દર્દીના મોત બાદ હોબાળો મચી ગયો। ઓક્સિજનના અભાવે મોત થયાનો સ્વજનોએ આરોપ લગાવ્યો। દર્દીના સગાનો આ મોટો આરોપ છે। ઓક્સિજન ન હોવા છતાં દાખલ કરવામાં આવ્યા। વધુ માહિતી સાથે સંવાદદાતા બારડોલીથી કેતન પટેલ અમારી સાથે જોડાશે। કેતન, બારડોલીની ઉમરાખ કોવિડ હોસ્પિટલમાં એક દર્દીનું મોત થયું છે, આ અંગે હોસ્પિટલના સત્તાધીશો શું કહે છે અને પરિવારજનો શું કહે છે? મંગળ ચોક્કસ વાત કરું, બારડોલી ને એક વિવાદાસ્પદ ઘણી વાર અગાઉ પણ વિવાદમાં આવેલી ઉમરાખ હોસ્પિટલ ની અંદર એક કોવિડ ના જે જ્યોતિબેન મનસુખભાઈ વસાવા પોઝિટિવ આવ્યા હતા, એમને પહેલી તરીકે દાખલ કર્યા હતા અને કામરેજ તાલુકાના ઉમેદગામના વતની હોય અને આ રાજ્ય પરિવારજનોએ આજ રોજ સવારે પણ એમની સાથે વહેલી સવારે પણ વિડીયો કોલિંગથી વાતો કરી હતી, પરંતુ વાત અહીંયા સત્તાધીશો અને બે દરકાર ડોક્ટરોની છે, જે ડોક્ટરો અહીંયા કોઈ પણ કારણ હાજર નહોતા અને સત્તાધીશો પણ હાજર નહોતા અને હોસ્પિટલની અંદર ઓક્સિજનનો પૂરતા પ્રમાણમાં જથ્થો ન હોવા કારણસર અને આ જે દર્દી હતો કોવિડના એને ઓક્સિજન નહીં મળતા આ દર્દીનું મોત થયું છે। પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે ઓક્સિજન ખલાસ થઈ ગયો હોય તો હોસ્પિટલની અંદર આ બેફામ લૂંટ ચલાવી અને હટડી ખોલી અને આ સત્તાધીશો ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે અને હાલ આ દબાણ વધુ વધતા અને હોબાળો વધુ વધતા બારડોલી પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી અને મૃતકના પરિવારનું નિવેદન લઈને હાલ તો આ ગુનો પણ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને વાત કરીએ ડોક્ટરની તો ડોક્ટર પણ સત્તાધીશ પણ અહીંયા હોસ્પિટલની અંદર કોઈ પણ નથી, માત્ર માત્ર નર્સિંગ સ્ટાફ અને પીઓની જેવા સ્ટાફો પાસે કોરોનાની આ એક ગાઈડલાઈન મુજબ જે ટ્રીટમેન્ટ કરવાની હોય છે એ નર્સ અને પીઓન લોકો કરી રહ્યા છે અને પૂરતા પ્રમાણમાં અહીં લાઈટ જાય તો જનરેટર પણ ચાલુ કરવા માટે આ હોસ્પિટલ પાસે કોઈ ઓપરેટર પણ ન હોય અને જેના કારણસર આ દર્દીનું પણ મોત થયું એવું ચોક્કસપણે આ પરિવારજનો આક્ષેપ સત્તાધીશ અને ડોક્ટરો પર કરી રહ્યા છે। આતજી જી કેતન, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તમે શું ટ્રીટમેન્ટ કરો? બધા એક કરીને આટલા પેશન્ટને તમે એક કરીને ટ્રીટમેન્ટ કરો? આવા તો પાછા બધા ઉસી જે પણ હોય છે આપણા માટે સાહેબ, તો ત્યારે તમારી પાસે ઓક્સિજન હતો, તમારી પાસે ઓક્સિજન નો વ્યવસ્થા કરજે જ્યાં સુધી તમારી પાસે નહીં થશે। પણ સાહેબ તમે એ તો કહો કે તમારી પાસે તમને જાણ નથી કે અમારી પાસે આટલા પતિ ધવલભાઈ તમારી પાસે ઓક્સિજન હતો, ઓક્સિજન નો સ્ટોક હતો, સર હતો, તમે ક્યાં હાજર? તો તમે જોયું કે ઓક્સિજનને લઈને પરિવારજનો અને હોસ્પિટલના સત્તાધીશો સાથે જે વાતચીત થઈ તેમાં ક્યાંક જવાબ નથી અપાઈ રહ્યા, ઓક્સિજનનો પૂરતો જથ્થો ન હોવાનો તેમનો આરોપ છે। વડોદરાની હોસ્પિટલમાં પણ હોબાળો મચી ગયો। સુમનદીપ હોસ્પિટલમાં હંગામો મચી ગયો। દર્દીના મોત બાદ પરિવારજનોએ હોબાળો મચાવ્યો, હોસ્પિટલ સામે બેદરકારીના આરોપ લગાવ્યા। આક્ષેપ પર હોસ્પિટલ તંત્રએ જવાબ આપ્યો, દર્દીનું મોત પલંગ પરથી નીચે પડતા થયું છે। હોસ્પિટલના જવાબથી સ્વજનો રોષે ભરાયા અને હોબાળો થતા પોલીસ હવે સમગ્ર મામલાને લઈને તપાસ માટે પહોંચી છે। તો વડોદરાની સુમનદીપ હોસ્પિટલમાં હંગામો થયો છે ત્યારે સંવાદદાતા અંકિત ગોંસીકર અમારી સાથે જોડાયા છે। અંકિત, સુમનદીપ હોસ્પિટલમાં કેટલા કોવિડ દર્દીઓ હતા જેઓ સારવાર લેતા હતા અને આ હંગામો મચ્યો છે તેને લઈને હકીકત શું છે? જી બિલકુલ પંકજ, જે આ સુમનદીપ હોસ્પિટલ છે કોવિડ હોસ્પિટલ પણ છે, ત્યાં આગળ ઘણા દર્દીઓ દાખલ છે। ત્યારે બે દિવસ પહેલા એક જે દર્દી છે તેમને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા કોરોના પોઝિટિવ આવતા, પરંતુ તેમની હાલત અથડતા તેમને ગઈકાલે જે છે તે સુમનદીપ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને હોસ્પિટલમાં ખસેડ્યા બાદ જે ડોક્ટરો દ્વારા એવું કહેવામાં આવ્યું કે લંગ્સની અંદર ઇન્ફેક્શન છે એટલે એમને ઇન્જેક્શન આપવું પડશે। જોકે પરિવારજનોએ પૂછ્યું હતું કે ઇન્જેક્શન આપ્યા પછી કોઈ આડઅસર તો નહીં થાય, ત્યારે ડોક્ટરોએ ના પાડી હતી અને જોકે આજે સવારે જ હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો કે તમારા જે પેશન્ટ છે તે પલંગ પરથી નીચે પડી ગયા છે અને એમનું હાર્ટ બંધ થઈ ગયું છે અને ત્યારબાદ બીજો ફોન આવ્યો હતો કે જે છે તે તમારા જે પેશન્ટ છે તેમનું રાત્રે અચાનક તબિયત બગડી હતી સવારમાં અને તેમનું હાર્ટ બંધ થયેલું, હોસ્પિટલના ગોળગોળ જવાબના કારણે પરિવારજનો રોષે ભરાયા હતા અને પરિવારજનોએ જે છે તે હોસ્પિટલ પર બેદરકારીને આક્ષેપો કર્યા છે। જોકે આ મામલે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને પોલીસે હાલ જે છે આકસ્મિક મોતનો ગુનો દાખલ કરીને તપાસ આગળ હાથ ધરી છે। જી જી અંકિત, આભાર માહિતી આપવા માટે। તો બે તસવીરો મેં આપને બતાવી રહ્યા છે, એક છે સુમનદીપ હોસ્પિટલ કે જ્યાં આજે હંગામો મચી ગયો અને બીજી તસવીર છે જે ગઈકાલે સિદ્ધિ હોસ્પિટલ વડોદરાની જે સામે આવી હતી અને ત્યાં પણ હંગામો મચી ગયો હતો।
વડોદરામાં દાંડિયા બજારની સિદ્ધિ હોસ્પિટલમાં પણ બનાવ બન્યો હતો અને રાત્રિ કર્ફ્યુ દરમિયાન હોસ્પિટલમાં બબાલ થઈ હતી. મૃતકના સગાઓએ હોસ્પિટલમાં બબાલ કરી હતી. સગાઓએ હોસ્પિટલમાં તોડફોડ કરી અને આ હોબાળામાં ઇમરજન્સી મેડિકલ ઓફિસર પણ ઘવાયા હતા. ગઈકાલની આ ઘટના છે. હોબાળામાં ઓક્સિજન પુરવઠો ખોરવાયો હતો અને તાત્કાલિક તેને લાવવામાં આવ્યો હતો અને આજે સુમનદીપ હોસ્પિટલમાં પણ હંગામો મચી ગયો. કોવિડ-19 ની મહામારીએ પરસ્પર